મહેસાણાના સામાજિક અગ્રણી અને દરજી સમાજના પ્રમુખ ચિરાગભાઈ પોતાના જન્મદિવસ નિમિત્તે મહેસાણા સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોની મુલાકાત કરીને પોતાના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચાનો વેડફાટ કરવાને બદલે વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોના આશીર્વાદ લઈને વૃદ્ધોને ફૂટ વિતરણ તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણી કરી જન્મદિવસ પ્રસંગે ઉમદા કાર્ય કરી વૃદ્ધોના આશીર્વાદ લઈ સામાજિક ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા શહેરમાં આમ તો સેવાભાવી લોકોની કોઈ તંગી નથી. નિરાધારો ગરીબોને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહેતા સેવાભાવી પરિવારો પણ મહેસાણામાં એટલા જ કાર્યરત છે. તેઓ તહેવાર હોય કે પરિવારના નાના મોટા પ્રસંગોના સમયે પોતાની ખુશી માત્ર પરિવાર સુધી સીમિત ન રાખીને સમાજના ગરીબ અને નિરાધારો સાથે વહેંચીને આનંદ મેળવતા હોય છે. તો મહેસાણાના એક સોરઠિયા દરજી પરિવારે આવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા સોરઠિયા દરજી સમાજના ઉત્સાહી નવયુવાન પ્રમુખ ચિરાગભાઈ દરજી હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ માટે તત્પર હોય છે. પોતાના જન્મદિન સાથે અત્યારે પિતૃઓના શ્રાદ્ધ પર્વ નિમિત્તે તેમના આયોજન હેઠળ સમાજના દાતાશ્રીઓ દ્વારા મહેસાણા સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમ ખાતે દરરોજ ચા નાસ્તો કરાવવામાં આવે છે. વડીલો સાથે સમય વિતાવી તેમની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. અગિયારસ નિમિત્તે ભોજન કીર્તન પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ. આ સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમ મહેસાણા રોટરી ક્લબ મિલ્ક સિટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અને આ સંસ્થાના ચેરમેન શ્રી ડૉક્ટર પી આર પટેલ સાહેબ સાથે રહી પરિવાર તથા સમાજ દ્વારા તરસોડાયેલા આવા નિરાધારોને ચહેરા પર સ્મિત લાવીને પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. મારું નામ ચિરાગભાઈ દરજી. 8 સપ્ટેમ્બરે મારો જન્મદિવસ હતો. દર વર્ષે બધા લોકો જે રીતે જન્મદિવસ કેક ને એ રીતે ઉજવે છે, બહાર પાર્ટીઓ કરે છે, હું છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી મારો જન્મદિવસ આવી વિવિધ સંસ્થાઓ ખાતે જઈને ઉજવું છું મારા પરિવાર સાથે. 8 તારીખે મારા જન્મદિવસના દિવસે હું અત્રે આવીને વડીલો સાથે સમય વિતાવ્યો, તેઓને ભોજન કરાવ્યું, નાસ્તો કરાવ્યો અને એ લોકોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ મને વિચાર આવ્યો કે હું મહેસાણા દરજી સમાજનો પ્રમુખ છું. આજ જે મેં કાર્યક્રમ કર્યો એ અમારા સમાજમાં વડીલો સાથે ચર્ચા કરી, વડીલોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો અને સમાજના દાનવીર દાતાશ્રીઓ તરફથી મને અકલ કરવામાં આવી કે આ જે કાર્યક્રમ તમે કરો છો એ સતત આ શ્રાદ્ધ પર્વનું નિમિત્ત છે, તો રોજે રોજ તમે વડીલો પાસે જઈ અને ચા નાસ્તો કરાવડાવો. એટલે ત્યારથી 8 તારીખથી સતત આજ દિવસ સુધી અને હજુ પણ આખું અઠવાડિયું અમારા દ્વારા વડીલોને ચા નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને અમારા દ્વારા ભજન મંડળી બોલાવી દરેક વડીલો સાથે ભજન કીર્તન કરાવવામાં આવે છે અને ખૂબ આનંદ કરવામાં આવે છે અને વડીલોના આશીર્વાદ લઈ અને અમારું આ સત્કાર્ય છે એ અમે લોકો કરીએ છીએ. મારું નામ શિવાભાઈ કે પટેલ. હું આ આશ્રમમાં છેલ્લા 3 વર્ષથી રહું છું અને અવારનવાર તમારા સમાજના જે ચિરાગભાઈ દરજી સમાજના પ્રમુખ છે તે આજે અમને નાસ્તો આપી ગયા છે અને દર 15 દિવસથી એ ભાઈ આપને તમારા સમાજના ચિરાગભાઈ નાસ્તો આપવાના છે અને અમે તમારો એ માટે ખૂબ આભાર માનીએ છીએ. આવી રીતે પ્રભુથી તમે કરતા રહો અને ભગવાન તમને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ. અમને તો સ્વર્ગ જેવું લાગે છે આશ્રમમાં. અમારા જે સંચાલક ડૉક્ટર સાહેબ પી આર પટેલ છે તે એમના જીવના જોખમે અમને અહીંયા આગળ એટલા સુખી કર્યો છે. ગમે તે અડધી રાતે તકલીફ હોય તો એમનું સર્જરી ચાલતી હોય ગાયનેકની, તો પણ એ રાત્રે અડધી રાતે આવી અને દર્દીને દવાખાને એડમિટ કરે છે. બીજું અમારે અહીંયા આગળ ગાંધીનગરથી દર 2 મહિને ડૉક્ટરની ટીમ આવે છે, એ મેડિકલ તપાસ કરે છે અને એ લોકો અમને જરૂરિયાત પ્રમાણે 2-2 મહિને દવાઓ આપે છે. તદુપરાંત અમારે સિવિલમાંથી પણ ડૉક્ટર 2-3 મહિને તપાસ કરવા આવે છે. એટલે અમને કોઈ પણ જાતે અહીંયા આગળ મુશ્કેલી નથી. અમે લહેર બધા કરીએ છીએ અને અમારે જમવામાં સવારમાં ચા નાસ્તો, બપોરે રોટલી દાળ ભાત શાક,
દાતાઓ તરફથી જમણવાર આવે એ જમણવાર અમને હમણાં તો મહિનાથી ચાલુ છે. ઉપરાંત અમારા નાવામાં ગરમ પાણી સવાર 5 વાગે હીટરમાં મૂકેલા છે, એટલે સોલરથી અમને પાણી મળે છે 1 કલાક. સવારમાં એક બેન આવશે અમારે કચરા પોતા માટે, અમારે કચરા પોતા નહીં કરવાનો. અમારા કપડાં છે એ અશક્ત માણસો હોય એના માટે અમારા અહીંયા વોશિંગ મશીન છે, એ વોશિંગ મશીનમાં કપડાં મૂકી આવવાના, 11 વાગે ધોઈ દઈએ એટલે અમારે લઈ આવવાનો. એટલે અમને હાલ અહીંયા કોઈ પણ જાતની તકલીફ નથી. ગુજરાતમાં ફર્સ્ટ નંબરનો આશ્રમ તમે ગણો તો અમારો કયો આશ્રમ આપણો સ્નેહ કુટીર આશ્રમ જ છે, બરાબર. અને હું અમારા આશ્રમના ભાઈઓ બહેનો વચ્ચે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.